હાઈવે પર 1,12,900 રૂપિયાનો કારમાં દારૂના જથ્થા સાથે એક બુટલેગર ઝડપાયો. પોલીસે આરોપીની પૂછપરછ કરતા દમણનો કેતન માછી વોન્ટેડ બતાવ્યો. વલસાડ તાલુકાના ડુંગરી પોલીસને મળેલ બાતમીના આધારે સોનવાડા નેશનલ હાઈવે નંબર 48 મુંબઈથી સુરત તરફ જતા રોડ ઉપર એક પીએસઆઈ જીએસ રાજપૂતની ટીમના પોલીસ કોન્સ્ટેબલ નિતેન્દ્ર ઠાકોરભાઈ, હેડ કોન્સ્ટેબલ પ્રવીણ શ્યામરામ તથા રોહિત ગુલાબનાઓએ સેન્ટ્રો કાર નંબર GJ213178માં તલાશી લેતા કારની ડિક્કી પાછળના ભાગે દારૂની બોટલ નંબર 69 જેની કિંમત ₹37,400 અને કારની કિંમત ₹75,000 મળી. કુલ ₹1.12 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો અને કાર ચાલક આરોપી રહેવાસી સુરતના ઇન્દ્રજીત ગુલાબદાસ ટેલરની ધરપકડ પોલીસે કરી હતી. તેમના વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરતા કેતન રામજીભાઈ માછી રહેવાસી નાની દમણને વોન્ટેડ બતાવ્યો હતો. ત્યારે ડુંગરી પોલીસે આ દારૂનો જથ્થો ક્યાંથી ભરાવ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.